હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વાયુના નિયમ વિશે જોઈ ગયા હતા કે જેની અંદર વાયુનો પહેલો નિયમ આપણે બોઇલના નિયમ વિશે આપણે જોઈ ગયા હતા હવે આપણે વાયુનો બીજો નિયમ જોવાનો છે ચાર્લ્સનો નિયમ જેની અંદર આપણે શરૂઆતની અંદર જોઈ ગયા હતા કે ચાર્લ્સ અને ગેલ્યુ સિકે જે છે એ સ્વતંત્ર રીતે ગરમ બલૂનની ટેકનોલોજીની અંદર સુધારા માટેના ઘણા પ્રયોગો કર્યા હતા જેની અંદર તેમણે દર્શાવ્યું હતું કે વાયુનું જ્યારે નિશ્ચિત દળ હોય એના માટે અચળ દબાણે જો આપણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે અને એને ઠંડો પડતાએ ઘટતો જોવા મળશે એવું એમણે રજૂ કર્યું હતું આ પરથી એમણે જે ગાણિતીય નિવેદન રજૂ કર્યું હતું કે ગાણિતીય સ્વરૂપમાં રજૂ કર્યું હતું એના વિશે આપણે જોઈએ કે એમનો જે નિયમ છે ચાલશે જે રજૂ કર્યો હતો એ નિયમ વિશે જોઈએ તો નિયમ શું છે એનો તો અચળ દબાણે અને નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે આ ચાલસે એમનું નિવેદન રજૂ કર્યું કે ચાલ્સનો નિયમ તરીકે આપણે ઓળખી શકીએ જેની અંદર આપણને અચળ દબાણ આપણને જોવા મળશે નિશ્ચિત દળનો જથ્થો કે ત્યારે આપણને નિશ્ચિત દળ હશે એનો વાયુનું કદ જે છે તાપમાનનો વધારો જેમ જેમ તાપમાન વધારશું તેમ તેમ એનું કદ આપણને વધતું જતું જોવા મળશે સિમ્પલ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ અહીં આગળ એક ચેમ્બર છે આ ચેમ્બરની અંદર આપણે એક વાયુ ભરેલો છે એની અંદર વાયુ છે અહીં આગળ એક આપણે પિસ્ટન મૂકેલું છે કે ઘર્ષણ રહીત પિષ્ટન છે અહીં આગળ આપણને વાતાવરણ દબાણ એટલે કે એક વાતાવરણ દબાણ હશે દબાણની અંદર પ્રેશર એક એટમોસ્ફિયર દબાણ અને વાયુનો જથ્થો જે છે એ એન આપણને જોવા મળશે તો એની અંદર આપણે એની તાપમાન અને કદનો સંબંધ જોવાનો છે તો અહીંયા કરજો આપણે આ ચેમ્બરને આપણે ઉષ્મા આપીશું એટલે કે તાપમાન એની અંદર વધારીશું તો શું થતું જોવા મળશે તો તાપમાન વધારવા માટે આપણે એને ગરમ કરવું પડશે હીટ કરીશું તો એ ચેમ્બરની અંદર આપણને જોઈ શકીશું તો અહીંયા આગળ આપણે આ જે પિસ્ટન છે આ ચેમ્બરને જેમ જેમ ઉષ્મા પડશે તેમ તેમ શું થશે આ વાયુનું કદની અંદર વધારો થતો આપણને જોવા મળશે જેથી આ પિષ્ટન ધીરે ધીરે શું થશે વાયુનું કદ વધશે તેમ તેમ એ પિસ્ટન ધીરે ધીરે ઘર્ષણ રહે ઘર્ષણ થઈને ઉપર થતું જોવા મળશે જેથી પિષ્ટન અહીં આગળ આપણને આ જગ્યાએ આવતું જોવા મળશે જેના કારણે અહીંયા આગળ વાયુનું કદની અંદર આપણને વધારો થતો જોવા મળશે અને જો આપણે આ ચેમ્બરને ફરી પાછું જો ઠંડુ કરીશું તો આપણને આ જે પિસ્ટન જે છે ફરી પાછો નીચે આવતો જોવા મળશે કે કૂલ કરીશું એટલે કે ઠંડુ કરીશું તો આપણને અહીં આગળ આ પ્રમાણે નું પિસ્ટન જોવા મળશે જ્યારે અહીં આગળ આપણે સપોઝ એની અંદર તાપ એની અંદર દબાણ પણ આપણને એક એટમોસ્ફિયર જ જોવા મળશે અને વાયનો જથ્થો પણ એને જેટલો જ આપણને જોવા મળશે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક ચેમ્બરની અંદર આપણે એન જથ્થાનો વાયુ અને એક એટમોસ્ફિયર દબાણ લીધું છે જેની અંદર આપણે આ ચેમ્બરને જો ઉષ્મા પીશું એટલે કે તાપમાન વધારીશું તો શું થશે તાપમાન વધારતા એ પિસ્ટન જે છે ધીરે ધીરે ઉપર જશે અને વાયુના કદની અંદર આપણને વધારો થતો જોવા મળશે અને એ જ ચેમ્બરને જો આપણે ઠંડુ કરીશું તો એ ઠંડુ થતાં ફરી પાછું પિસ્ટન જે છે એ નીચે આવશે અને વાયુનું કદ આપણને ઘટતું જતું જોવા મળશે તો આ પરથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે અચળ દબાણે અને નિશ્ચિત થના દરના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એનો મતલબ શું કે તાપમાન નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં એટલે કે તાપમાન ચલે છે કદ આપણને જોવા મળશે એના પરથી આપણે લખી શકીએ કે ચલે ચિહ્ન ચિહ્ન જો દૂર કરીશું તો ટી બરાબર કે ટુ વી આપણે લખી શકીએ મિત્રો અહીંયા આગળ કે શું છે તો કે ટુ એ દબાણ અને વાયુના જથ્થા એન ઉપર આધાર રાખે છે ખ્યાલ ગયો વી શું છે વાયુનું કદ છે અને નટ્ટી છે તાપમાન છે હવે મિત્રો એની અંદર જો આપણે બે અલગ અલગ અવસ્થા લઈએ કે પ્રારંભિક અવસ્થાની અંદર આપણને કેવી રીતનું સૂત્ર જોવા મળશે તો અહીં આગળ અલગ અલગ અવસ્થાની અંદર જોઈશું પ્રારંભિક અવસ્થા માટે જો અહીં આગળ આપણે એનું સૂત્ર જો રજૂ કરી શકીએ તો પ્રારંભિક અવસ્થા માટે આપણને ટી જે છે એ ટી લઈશું તો ટી વન બરાબર કે વી વન તો વી વનને આપણે છેદમાં લઈ જઈએ તો આપણે શું લખી શકીએ ટી વન અપન વી વન બરાબર કે ટુ ખ્યાલ આવી ગયો એને સમીકરણ નંબર એક આપી દઈએ ત્યાર પછીની અવસ્થા અંતિમ અવસ્થા અંતિમ અવસ્થા માટે જો આપણે એનું સૂત્ર લખવું હોય તો અંતિમ અવસ્થા માટે ટી ટુ લઈએ અને કદ તાપમાન T2 અને કદ V2 લઈએ તો એના પરથી આપણે સૂત્ર લખી શકીએ T2 K2 બરાબર કે ટુ વી ટુ તો V2 ને આપણે છેદમાં લઈ જઈએ તો T2 V2 અપન વી બરાબર કે ટુ એને સમીકરણ નંબર બે આપીએ સમીકરણ નંબર એક અને બેની અંદર જો કે ટુ સરખા છે તો બંને સમીકરણને આપણે સરખાવી દઈએ તો સમીકરણ એક અને બેને સરખાવતા અહીં આગળ એક અને બે ને સરખાવીશું તો અહીંયા આગળ આપણે એના બરાબર લખી શકીએ ટી વન અપન વી વન બરાબર ટી ટુ અપન વી ટુ આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે અને બીજી રીતે લખવું હોય તો તાપમાન અહીં આગળ છેદમાં લઈ જશે અને કદને આપણે અંશમાં લઈ જઈએ તો ટી વન અપન ટી ટુ બરાબર વી વન અપન વી આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે તો આ જે સૂત્ર થશે એ ચાર્લ્સનું સૂત્ર આપણને જોવા મળશે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે કે કોના બરાબર આ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું રહેશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે ચાર્લ્સે અગત્યનું સંશોધન કર્યું અને શોધ્યું કે અહીં આગળ એમણે જે સેન્ટેન્સ રજૂ કર્યું છે એના વિશે જોઈએ કે જ્યારે તાપમાનમાં એક અંશ ડિગ્રી સેલ્સિયસનો વધારા સાથે કદ ઝીરો ડિગ્રી સેલ્સ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના અપન ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન જેટલો વધારો દર્શાવે છે મિત્રો એનો મતલબ શું કે જો કોઈ વાયુ ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હોય અને એની અંદર જો આપણે એક ડિગ્રી સેન્ટિગ્રેટનો જો પણ વધારો કરીશું તો એની વાયુની એટલે કે વાયુનું જે કદ છે એ કદની અંદર આપણને વન 27315 ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ જેટલો વધારો થતો જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અને જો એક ડિગ્રી સેન્ટિગ્રેટનો જો આપણે ઘટાડો કરીશું તો આપણને એના વાયુના કદની અંદર એક વન અપોન્ટ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન જેટલો આપણને ઘટાડો થતો પણ આપણને જોવા મળશે તો આ પરથી આપણે લખી શકીએ જો એક ડિગ્રી સેન્ટીગ્રેડ ડિગ્રી સેલ્સિયસનો ડિગ્રી સેલ્સિયસ તાપમાન તાપમાનમાં વધારા વધારો હોય ત્યારે વાયુનું કદ બરાબર આપણે લખી શકીએ વી ઝીરો ગુણ્યા વધારો હોય ત્યારે આપણને કેટલો વધારો જોવા મળશે વન અપન ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીનનો વધારો થતો જોવા મળશે કેટલા તાપમાને એક ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ત્યાં આગળ એક જોવા મળશે હવે આપણે એ જ પ્રકારે જો ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો હોય ત્યારે આપણને વાયુનું કદ કેટલું જોવા મળશે તો અહીંયા લખી શકીએ ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો હોય ત્યારે વાયુનું કદ બરાબર વી ઝીરો ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન ત્યારે તાપમાન આપણને ટી જોવા મળશે હવે આપણે એની અંદર જોઈશું તો કે જ્યારે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે વાયુનું કદ આપણને કેટલું જોવા મળશે ઝીરો ડિગ્રી સેલ્સ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ વી ઝીરો અને ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ વી ટી હોય તો કુલ તાપમાન આપણને કેટલું જોવા મળશે કુલ તાપમાન વી ટી બરાબર વીઝીરો પ્લસ વી ટી તો વી ટી બરાબર અહીંયા આગળ એનો ટી ડિગ્રી સેલ્સિયસ અહીંયા આગળ ઝીરો ડિગ્રી સેલ્સિયસ અને વી ટી ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા આગળ વી ટીની અંદર આ જો કિંમત મૂકીશું તો વીઝીરો એમના એમ રહેશે પ્લસ અહીંયા આગળ V0 Vt વીટીની કિંમત અહીં ગળા વી ટી ડિગ્રી સેલ્સિયસ છે અને આ વી ઝીરો છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા ગાળા એની જો કિંમત મૂક્યો વી ટી ઇન્ટુ વન અપોન્ટ ટુ સેવન્ટી થ્રી ગુણ્યા ટી કોમન લઈ લઈશું તો વી બ્રેકેટમાં વન પ્લસ ટી અપન ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન આપણને જોવા મળશે હવે એની અંદર આપણે લસાઓ લઈ લઈએ તો વી બ્રેકેટમાં ટુ સેવન્ટી થ્રી ટુ એક સાથે ગુણાકાર કરીશું તો ટુ સેવન્ટી થ્રી ફિફ્ટીન પ્લસ ટી અપન ટુ સેવન્ટી થ્રી ફિફ્ટીન આપણને જોવા મળશે આટલે સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે આ જે છે કુલ ટોટલ જ છે હવે આપણે એની અંદર જોઈએ આ શું છે અહીંયા આગળ આ જે છે એ ટેમ્પરેચર છે કે તાપમાન જો ટી કોઈ તાપમાન આપણા ડિગ્રી સેલ્સિયસની અંદર આપેલું હોય તો એને આપણે કેવી રીતે લખીએ બસોને કોઈ ટેમ્પરેચર તો બસ્સો તોતેર પોઈન્ટ ફિફ્ટીન પ્લસ ડિગ્રી સેલ્સિયસ તરીકે લખીએ જે છે એને આપણે કેલ્વિનમાં લખી કેલ્વિનની અંદર આપણે દર્શાવી શકીએ તેના બરાબર આપણે લખી શકીએ વી ટી બરાબર વી ઝીરો અપાન એને જો આપણે ટી વન લઈએ તો ટી વન બસો તોતેર પોઈન્ટ ફિફ્ટીન એ શું છે કેલ્વિન છે કેલ્વિનની અંદર કેવા છે તો એ પ્રારંભિક તાપમાન જો લઈએ તો ટી ઝીરો તરીકે આપણે લખી શકીએ હવે આપણે વી ઝીરોના છેદમાં લઈ જઈએ આપણે લખી શકીએ ટી વન તાપમાન હોય ત્યારે અહીંયા આગળ આ સૂત્ર કે ડિગ્રી સેલ્સિયસ છે તો એની જગ્યાએ તાપમાન આપણને ટી વન આપેલું છે અહીંયા આગળ આપણે ટી વન લખી શકીએ અહીંયા આગળ ટી વન લઈશું કે પણ ટી વન તાપમાન એ જ પ્રકાર એને બરાબર ટી ઝીરો લીધું ટી ઝીરો બરાબર ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફટીન આપણે લખી શકીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે એનો ગ્રાફ દોરી શકીએ કે કદ વિરુદ્ધ તાપમાનનો આપણે આલેખ દોરી શકીએ તો એક આલેખ કેવી રીતે દોરાય છે એ આપણે જોઈએ તો મિત્રો અહીં આગળ જો આપણે તાપમાન વિરુદ્ધ કદનો આલેખ દોરીશું તો કેવા પ્રકારનો જોવા મળશે તાપમાન અને જે છે કદ છે અહીં આગળ ઝીરો ડિગ્રી સેલ્સિયસ સો બસો ત્રણસો એટલે અહીં આગળ કદ અલગ અલગ આપણને જોવા મળશે આ સાઈડ માઇનસ સો માઇનસ બસો માઇનસ ત્રણસો એ પ્રકારે જોવા મળશે એની અંદર આપણને કેવી રીતે જોવા મળશે તો આગળ આપણે જોઈ ગયા કે એની અંદર તાપમાન વધતા આપણને કદ વધતું જતું જોવા મળશે તો અહીં આગળ જો આપણે ગ્રાફ દોરીશું તો એ ગ્રાફ જે છે આપણને અહીં આગળથી આપણને આ પ્રકારનું જોવા મળશે કે વાયુનું કદ હંમેશા આપણને ઝીરો જોવા મળશે નહીં પરંતુ અહીં આગળ જેમ તાપમાન અહીં આગળ આપણે જોઈશું કે તાપમાન જેમ જેમ વધશે કે ઝીરોથી સો બસો ત્રણસો તેમ તેમ એનું કદ પણ આપણને વધારો થતો જોવા મળશે પણ જો તાપમાનના કદની અંદર આપણને ઘટાડો જોવા મળશે કે તાપમાન આપણે ઘટાડીશું તો એના કદની અંદર પણ આપણને ઘટાડો થતો જોવા મળશે તો અહીંયા આગળ આપણને આ પ્રકારે જો કદ ઘટાડીશું કે તાપમાન ઘટતા કદ પણ ઘટશે તો આ જગ્યા પર તાપમાન આપણને જોવા મળશે કેટલું જોવા મળશે માઇનસ બસોને તોતેર પોઈન્ટ પંદર જેટલું આપણને જોવા મળશે તો આ જે તાપમાન જે છે એ તાપમાને વાયુનું કદ જે છે વાયુનું કદ ઝીરો આપણને જોવા મળશે ખરેખર હકીકતની અંદર એવું હોતું નથી પરંતુ કાલ્પનિક રીતે વાયુનું કદ આપણને શૂન્ય જોવા મળશે આ પરથી એનો ચોક્કસ આલેખ આપણે અલગ અલગ ટેમ્પરેચરે દોરી શકીએ તો એ આલેખ જે છે એ અહીં આગળ આપણે દોરીશું આગળ માઇનસ માઇનસ ત્રણસો માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર માઇનસ બસો માઇનસ સો ઝીરો સો બસો એ રીતે તાપમાન છે અને આજે છે કદ છે ત્યાં આગળ આપણને અલગ અલગ તાપમાને કદનું મૂલ્ય અલગ અલગ જોવા મળશે કઈ આગળ જ્યારે દબાણ એની અંદર વન હશે ત્યારે આપણને એનો ગ્રાફ જે છે સીધી રેખાની અંદર આ પ્રકારે જોવા મળશે એ જ પ્રકારે કંઈ આગળ દબાણ પી ટુ આપણને જોવા મળશે ત્યારે એનો આ લેખ આપણને આ પ્રકારે જોવા મળશે દબાણ પી થ્રી હશે ત્યારે એનો આ લેખ આ પ્રકારે અહીં આગળ આપણને જોવા મળશે પી વન દબાણ પી દબાણ પી થ્રી દબાણ અને દબાણ પી ફોર હશે ત્યારે આપણને એનું દબાણ ત્યારે આપણે આ લેખ એનો આપણે આ પ્રકારે જોવા મળશે એનો મતલબ શું તો અહીં આગળ આપણે જોઈ શકીએ કે જ્યારે તાપમાન ખૂબ જ વધારે હશે સોરી કે જ્યારે દબાણ સૌથી વધારે આપણને જોવા મળશે ત્યારે જો આપણે જોઈ શકીએ અહીં આગળ નોંધી શકીએ તો તે દરમિયાન આપણને વાયુનું કદ જે છે સૌથી વધારે જોવા મળશે અને વાયુનું તાપમાન જે છે એ તાપમાન આપણને ઓછું જોવા મળશે અને જો દબાણ આપણને સૌથી સોરી આ પરિસ્થિતિની અંદર દબાણ જે છે સૌથી ઓછું આપણને જોવા મળશે ત્યારે વાયુનું કદ આપણને સૌથી વધારે જોવા મળશે અને તાપમાન આપણને થોડું ઓછું જોવા મળશે અને જો તાપમાન આપણે વધારીશું તો અહીંયા આગળ આપણને વાયુનું દબાણ જે છે એ ખૂબ જ વધારે જોવા મળશે અને કદ આપણને ઓછું જોવા મળશે અહીંયા આગળ તાપમાન વધશે અને દબાણ પણ વધશે પરંતુ અહીંયા આગળ વાયુનું કદ આપણને ઓછું થતું જોવા મળશે એના પરથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે પીવાનું દબાણ ઓછું છે એનાથી થોડું વધારે દબાણ કોનું છે પીટોનું છે એનાથી થોડું વધારે દબાણ પી થ્રી છે અને થોડું વધારે દબાણ પી ફોર આપણને જોવા મળશે એનો મતલબ અહીં આગળ એકવાર ફરીથી સમજી લઈએ કે કોઈ પાત્રની અંદર આપણે વાયુ ભર્યો છે અને એની અંદર જો સૌથી વધારે આપણે દબાણ આપીશું તો શું થશે એનું કદ આપણને ઓછું થઈ જતું જોવા મળશે અને તાપમાન આપણને વધારે જોવા મળશે તો તે દરમિયાન અહીં આગળ આપણે જોઈ શકીએ દબાણ સૌથી વધારે છે અને એનું કદ આપણને સૌથી ઓછું જોવા મળશે અને તે દરમિયાન એનું તાપમાન આપણને વધારે જોવા મળશે જ્યારે આપણે એની અંદર દબાણ સૌથી ઓછું રાખીશું પાત્રની અંદર તો તે દરમિયાન આપણને દબાણ ઓછું છે જેથી એનું વાયુનું કદ આપણને વધારે જોવા મળશે અને તે દરમિયાન આપણને તાપમાન જે છે એ તાપમાન પણ આપણને ઓછું જોવા મળશે આ ગ્રાફ પરથી અહીં આગળ આપણે એક અગત્યનું ટૉપિક સમજી શકીએ કે અહીં આગળ વાયુનું કદ જે છે બસોને તો માઇનસ બસો તોતેર ડિગ્રી સેલ્સિયસ તાપણને શા માટે સૌથી નીચું તાપમાન આપણને જોવા મળશે તો એ પણ જોઈ લઈએ તો કે ચાર્સનું સૂત્ર આપણને ખ્યાલ હશે કે વી ટી બરાબર વી ઝીરો બ્રેકેટમાં તોતેર પોઈન્ટ પંદર પ્લસ ટી અપન પંદર તો આ સૂત્રની અંદર જો તાપમાન અહીં આગળ આપણને કેટલું જોવા મળશે માઇનસ બસોને જોવા મળશે તો એ ટાપવાની કિંમત અહીંયા આગળ મૂકી દઈશું તો આપણને મૂલ્ય મળશે બસો તોતેર પોઈન્ટ પંદર પ્લસ ટીનું મૂલ્ય શું છે માઇનસ બસો તોતેર તો માઇનસ બસોને તોતેર પંદર ભાગ્યા બસો તોતેર પંદર તો આગળ વી ઝીરો બરાબર આ વી બરાબર વી ઝીરો બ્રેકેટની અંદર પ્લસ બસો તોતેર પોઈન્ટ પ્લસ માઇનસ માઇનસ થશે તો માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર એટલે ઝીરો થશે તો ઝીરો ઓપન બસોને તોતેર પોઈન્ટ પંદર તો અહીં આગળ એનો ગુણાકાર ઝીરો થશે કોઈ પણ કિંમતનો ઝીરો સાથે ગુણાકાર આપણને ઝીરો જોવા મળશે તો અહીં આગળ આપણને એના કદનું મૂલ્ય આપણને ઝીરો જોવા મળશે આથી આપણે કહી શકીએ કે માઇનસ તોતેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે વાયુનું કદ જે છે એ આપણને શૂન્ય જોવા મળશે પરંતુ આપણે જોઈ શકીએ કે આટલું જો ટેમ્પરેચર નીચું રાખવામાં આવશે તો ત્યારે આ જે વાયુ હશે એ વાયુઓ વાયુ સ્વરૂપે રહેતા નથી પરંતુ એ એનું પ્રવાહી ખરણ થઈ જતું આપણને જોવા મળશે અને આ જે તાપમાન જે છે એ આટલું તાપમાન કે શક્ય એટલું નીચું તાપમાન હોતું શક્ય એટલે સૌથી નીચું તાપમાન આપણને જોવા મળશે અને આવા તાપમાન જે છે એ તાપમાનને આપણે કેવું કહીશું નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીશું સિમ કે સિમ્પલ વ્યાખ્યાની આપવી હોય તો માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર જેટલા તાપમાનને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે એમ આપણે કહી શકીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બીજે એક અગત્યની વાત રહી ગઈ ક્યાં આગળ આ જે રેખાઓ છે કે વિરુદ્ધ તાપમાન જે આપણે આલેખ દોરે છે એની અંદર દરેક રેખાને આપણે શું કહીશું તો આ જે રેખા છે એને આપણે સંભાર કહીશું શું કહીશું સંભાર કહીશું જ્યારે આપણે બોઇલના નિયમની અંદર જોઈ ગયા તો એ દરેક રેખાને આપણે શું કહેતા હતા બોઇલના નિયમની અંદર તો રેખા રેખાને આપણે સમ તાપ કેદાર એટલે કે એની અંદર તાપમાન અચળ જોવા મળતું હતું જેની અંદર અહીં આગળ સમભાર છે એટલે એની અંદર આપણને દબાણ જે છે એ અચળ જોવા મળશે ઇંગ્લિશની અંદર એને આપણે આઈશો બાર કહીશું અને સમતાપને આપણે આઈશો ટોપ આયશો થર્મ આપણે એને કહીશું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલી સુધી રાખીશું એના ચાર્લ્સના નિયમ પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોવાના છે એ આપણે એના પછીના વિડીયો લક્ષીની અંદર જોશું થેન્ક યુ ફ્રેન્ડ્સ